વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત આજે આપણે પાઠ પંદર વૃક્ષની વેદના અને પાઠ સોળ ખળબડ ખળબડ ખોદત થઈ તે પાઠના શબ્દાર્થ અને એક્સરસાઇઝિસનું આપણે રિવિઝન કરીએ છીએ તો પહેલાં આપણે પાઠ પંદર છે એના શબ્દાર્થથી રિવિઝન શરૂ કરીએ પેજ નંબર સેવન્ટી સિક્સ શબ્દાર્થ હારમાળા શ્રેણી દુર્ગંધ ખરાબવાસ ગમગીન ઉદાસ નિર્દય ક્રૂર દયાહીન જિજ્ઞાસા જાણવાની ઉત્કંઠતા નિર્દોષ નિરપરાધી વેદના પીડા વ્યથા આશ્વાસન દિલાસો નબળું અશક્ત કમજોર અસહાય લાચાર નિરાધાર રક્ષણ બચાવ જથ્થો સમુદાય સમૂહ સ્વાર્થ પોતાનું હિત મતલબ હવે પ્રશ્ન બે જોઈએ નીચે આપેલા શબ્દોના વાક્યો બનાવો તો એમાં પેલું છે રાહત ગરમીમાં ઝાડનું છાંયું આપને રાહત આપે છે બીજું છે ગરીબ ગરીબ માણસો મજૂરી કરીને પૈસા કમાય છે ત્રીજું છે વૃક્ષ કટાદાર વૃક્ષની ડાળીઓમાં ઘણા પક્ષીઓના માળા હોય છે ચાર માણસ વૃક્ષની મહાનતાને માણસ ઓળખી શકતો નથી પાંચમું છે અસહાય આપણે અસહાય લોકોને મદદ કરવી જોઈએ અસહાય એટલે કે જેને મદદની જરૂર છે તેઓને આપણે મદદ કરવી જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો પેલું છે સી ખબર ચાર શોધી કાઢીએ તો તે વાક્ય રુદ્ર બોલે છે બીજું છે હા બાળકો હું જ રડું છું તો આ વાક્ય વૃક્ષ બોલે છે ત્રીજું છે છતાં છતાં શું કેમ બોલાતું નથી આ વાક્ય રુદ્ર બોલે છે ચોથું છે વાક્ય શું થયું તને ટાઢવાય છે તો આ વાક્ય રુદ્ર બોલે છે પાંચમું છે બધા જ મોટા માણસો આવા હોય છે આ વાક્ય રુદ્ર બોલે છે પેજ નંબર સેવન્ટી સેવન જેમાં ભ્રષ્ટાચાર છે જોડણી સુધારો જે આપણે લખેલી છે તો તેના શબ્દો છે ધ્રુજવા સ્વસ્થ નિર્દયતા પાડોશી અને શ્વાસ પ્રશ્ન પાંચ છે વિરોધી શબ્દ લખો તો સાંજે તો સવારે મોટો નાનો રસ નીરસ અંદર બહાર સુગંધ દુર્ગંધ એના પછી પ્રશ્ન નંબર છ છે સમાનાર્થી શબ્દ લખો તો સમાનાર્થી શબ્દમાં માણસ એટલે મનુષ્ય ટાઢ એટલે ઠંડી દોસ્ત એટલે મિત્ર શક્તિ એટલે બળ અને જે છેલ્લો છે શબ્દ ભગવાન એટલે ઈશ્વર પ્રશ્ન સાત છે ઉ અને દીર્ઘ માત્રાવાળા શબ્દો અલગ અલગ કરી લખો તો એમાં આપણે અલગ શબ્દો કરીને લખેલા છે તો હસ્વ શબ્દમાં છે અમુક સુધી કશું બાજુ અને રુદ્ર અને દીર્ઘ શબ્દમાં છે ખૂબ ધ્રુજવા ચૂપચાપ તૂટી અને દુષ્કા તો અત્યારે આપણે પાઠ પંદર છે તેનું રિવિઝન કર્યું હવે જોઈએ પાઠ

આશ્ચર્ય અજાયબી સરપાવ ભેટ ઇનામ એના પછી સ્વાધ્યાયમાં જોઈએ તો જેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચું ઉત્તર શોધીને બુક્સમાં નિશાન કરો પ્રશ્ન એક બ્રાહ્મણ શ્લોક બોલતો બોલતો ક્યાં ગયો જવાબ છે પરદેશ બે બ્રાહ્મણ શું ભૂલી ગયો તો એમાં જવાબ છે શ્લોક બ્રાહ્મણ શ્લોક ભૂલી ગયો ત્રીજું એક રાત્રિએ કેટલા ચોર રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યા તો જવાબ છે ચાર એક રાત્રિએ ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યા ચોથું રાજાએ બ્રાહ્મણને શું આપ્યું તો જવાબ છે ઇનામ અથવા સરપાવ રાજાએ બ્રાહ્મણને ઈનામ આપ્યું પાંચ દરવાનને તેડવા કોણે મોકલ્યા હતા તો જવાબ છે રાજા દરવાનને તેડવા રાજાએ મોકલ્યા હતા પેજ નંબર એટી ટુ એમાં પ્રશ્ન ત્રણ છે ખાલી જગ્યા પૂરો હવે તેમાં પહેલી છે બ્રાહ્મણ બહુ જ ગરીબ હતો ખાલી જગ્યામાં આવ્યું ગરીબ બીજું છે બ્રાહ્મણી એ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો તો ખાલી જગ્યામાં આવ્યું બ્રાહ્મણ ત્રીજું છે એમાં બે ખાલી જગ્યા છે રાજા અને વિચિત્ર રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો ચોથું છે એમાં પણ બે ખાલી જગ્યા છે એમાં એકમાં પહેલાંમાં આવશે શ્લોક અને બીજામાં આવશે સુવાના રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો પાંચમું છે એમાં પહેલાં જ છે ખાલી જગ્યા જેમાં છે ચોરો ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા જાગે છે પછી પ્રશ્નચાર છે સમાનાર્થી શબ્દ લખો એમાં પહેલું છે રાજા રૂપ રસ્તો માર્ગ નદી સરિતા પરદેશ વિદેશ અથવા પારકો દેશ પાણી નીર દિવસ દિન પછી પ્રશ્ન પાંચ છે વિરોધી શબ્દ પર નિશાની કરો તો એમાં પેલું છે ગરીબ તો જવાબ આવશે અમીર એનો વિરોધી શબ્દ બનશે અમીર બીજું છે મૃત્યુ તો એનો વિરોધી શબ્દ બનશે જીવન ત્રીજું છે સુખ તો એનો વિરોધી શબ્દ બનશે દુઃખ ચોથું છે અર્થ તો અનર્થ પાંચમો શબ્દ છે શહેર તો તેનો વિરોધી શબ્દ થશે ગામડું છઠ્ઠો શબ્દ છે ઉપર તો એનો વિરોધી શબ્દ છે નીચે હવે પ્રશ્ન છ છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો પેલું છે લ્યો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું આ વાક્ય બ્રાહ્મણી બોલે છે બીજું છે મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો તો આ વાક્ય છે એ રાજા બોલે છે ત્રીજું છે બોલો તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા તો આ વાક્ય છે તે રાજા બોલે છે ચોથું પણ હું કરું શું મને કંઈ પણ આવડતું નથી આ વાક્ય બ્રાહ્મણ બોલે છે પાંચમો શ્લોક ભૂલી જશો નહીં આ વાક્ય બ્રાહ્મણી બોલે છે પ્રશ્ન સાત છે છોડણી સુધારો તો તેના શબ્દ છે નક્કી પૂછ્યું શ્લોક સિપાહી વિસ્મય અને ધ્રુજવા હવે પેજ નંબર એટી થ્રી જેમાં શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે તો પેલું છે સરપાવ બ્રાહ્મણને રાજાએ ખૂબ સારો સરપાવ આપ્યો બીજું છે સિપાહી સિપાહીએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું ત્રીજું છે રાજા રાજાએ શ્લોકને પોતાના સુવાના ઓરડામાં લખાવ્યા ચોથું છે પરદેશ બ્રાહ્મણ કમાવવા માટે પરદેશ ગયો પાંચમું છે મહેલ ચાર ચોરો ચોરી કરવા રાજાના મહેલમાં આવ્યા પ્રશ્ન નવ છે નીચેના વાક્યોમાં નિપાતને રેખાંકિત કરો જે નિપાત શબ્દ છે તેની નીચે લીટી કરવાની છે તો જેમાં આપણે કરેલી છે તો જોઈએ પહેલું છે અમર જ આ લખી શકશે તો અમર જ છે આ લખી શકશે એટલે જ છે એ નિપાત શબ્દ બન્યો બીજું વાક્ય છે જયેશભાઈ માત્ર તમને આમંત્રણ આપે છે તો માત્ર છે એ નિપાત શબ્દ છે ત્રીજું છે જવલ તો આ વાત કરશે જ ચોથું વાક્ય છે સ્મિત પણ વાર્તા કહેશે તો પણ શબ્દ નિપાત બન્યો પાંચમું છે મિલન ઘરમાં સાવ એકલો પડી ગયો તો સાવ શબ્દ છે એ અહીં નિપાત બન્યો તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ પંદર અને સોળ છે તેના શબ્દાર્થ અને એક્સરસાઇઝીસનું રિવિઝન કર્યું તો તમે પણ મારી સાથે કરશો હમણાં તમારા પાસે સારો એવો ફ્રી ટાઈમ બચે છે તો દરેક વિષયમાં લખવાની અને વાંચવાની પણ પ્રેક્ટિસ વધારજો કારણ કે પછી તો હવે અઘરું જ ભણવાનું આવશે અત્યારે તમારા પાસે નવરાશનો સમય છે તો બધાને બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ સાજા માજા અને તાજા માજા રહો